પરિવારની વાત કરવાનો કોઈ અધિકાર નથી। ત્યારે આ યુસીસી મુદ્દે અમે કહેવા માંગીએ છે, આ યુનિફોર્મ સિવિલ કોડ ભારતીય જનતા પાર્ટી જ્યારે એમની જનસંઘની સ્થાપના થઈ ત્યારે એમણે ફક્ત 3 મેનિફેસ્ટોને આધારે પાર્ટી આગળ વધી, એમાંથી એક 370 જે એમણે હટાવી છે જમ્મુ અને કાશ્મીરમાં, બીજો અયોધ્યામાં મંદિર બાંધવાનું તે પણ એ શરૂઆત થઈ ગયેલી છે। ત્યાં સુધી તો ઠીક છે, પણ જ્યારે યુસીસી લાવીને આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે બીજા અલ્પસંખ્યક સમાજોનો જે વિશેષ અધિકારો મળ્યા છે એ અધિકારો છીનવી લેવાની જ્યારે વાત આવે છે ત્યારે અમે ચૂપ નથી બેસવાના। આવનાર દિવસોમાં દરેક ગામડા લેવલે જઈને ખૂબ મોટા પાયે આનો વિરોધ કરવામાં આવશે। મિત્રો, બીજા સમાજની વાત કરીએ એના કરતાં આપણા આદિવાસી સમાજની વાત કરું, કેવી રીતે આપણા આદિવાસી સમાજમાં યુવક અને યુવતી ઉંમર થાય એટલે નાહી જાય ને પણ લગ્ન કરે છે, બાળક ધારણ કરે છે, આપણો સમાજ એને માન્ય રાખે છે। આપણા સમાજમાં દીકરી હોય દીકરો ના હોય તો જમાઈ પ્રથા પણ ચાલે છે, એને આપણો સમાજ માન્ય રાખે છે, ઉત્તરાધિકારી નક્કી કરે છે। તેવી જ રીતે વિધવા પુનર્લગ્ન કરી શકે, વિધુર પુનર્લગ્ન કરી શકે એ નીતિ નિયમ આપણા સમાજમાં છે, બહુપત્નીત્વ પણ ઘણા કુટુંબોમાં છે, મહિલાઓને પૂરી વારસામાં મિલકત આપવાની જોગવાઈ પણ આપણામાં છે, આપણા નીતિ નિયમોમાં ગામમાં બેસીને છૂટાછેડા કરવાની પણ જોગવાઈ છે। તો આ યુસીસી લાગુ થવાથી આ તમામ વસ્તુઓ નષ્ટ થઈ જશે, આદિવાસીની જે કુળ દેવતાઓ દેવીઓની જે પૂજા વિધિ છે નષ્ટ થઈ જવાની છે। સાથે સાથે આપણને બંધારણમાં જે આદિવાસી સમાજને જે વિશિષ્ટ જોગવાઈઓ મળી છે, જેમ કે આદિવાસી સમાજને શિક્ષણમાં અને રાજકીય રીતે અનામત મળી છે, આજે અમે અનામત બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે, ઘણા સરપંચો છે, ઘણા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય આપણે એસટી બેઠક પરથી ચૂંટાઈને જઈએ છીએ, સંસદ સભ્ય ચૂંટાઈને જાય છે, આવનાર સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો આપણું અનામત ખતમ થઈ જશે। તેવી જ રીતે આપણી જમીનોના રક્ષણ માટે આદિવાસીઓની જમીનો બીજી કોઈ લઈ ના શકે એના માટે 73AA કાનૂન આપણને બંધારણમાં મળ્યો છે, જો યુનિફોર્મ સિવિલ લાગુ થાય છે તો એ કાનૂન આપોઆપ રદ થઈ જાય છે। આપણને બંધારણમાં 371 કલમ આપણા રક્ષણ માટે મળી છે, જો આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે એ કલમ આપોઆપ રદ થઈ જશે। આપણને જે હાલના દિવસોમાં સનતો મળે છે, જે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જંગલ જમીન ખેડવા માટે, ખેડીને ખાવા માટે જે સનતો મળે છે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી એ આપોઆપ રદ થઈ જશે। તો મિત્રો, આ યુનિફોર્મ સિવિલ કોડ એ બહુ ગંભીર બાબત છે, ભાજપની સરકાર શહેરના લોકોને ખુશ કરવા માટે, બીજે જનરલ કાસ્ટના લોકોને રાજી કરવા માટે લોકસભા 2024ની ચૂંટણી પહેલા આ યુસીસી લાવીને આપણા વિસ્તારોમાં આપણી જમીનો હડપવામાં, આપણું પાણી લઈ જવામાં, આપણું જંગલ લૂંટવામાં આ લોકો યુસીસી લાવવાની તજવીજમાં છે। તો મિત્રો, આ બાબતે ગંભીર થવાની જરૂર છે। હું તો ત્યાં સુધી કેમ છું, જે લોકો ભાજપ પાર્ટીમાં છે આપણા આગેવાનો એમને પણ હજુ વિનંતી કરીએ છીએ, અમે સમય છે, આ કોઈ આમ આદમી પાર્ટીની કે ચૈતર વસાવાની કે દેવાભાઈની લડત નથી, આપણે બધાએ આપણા સમાજને બચાવવાનું કામ કરવાનું છે। ભાજપમાં રહેલા તમામ નેતાઓને કહેવા માંગુ છું, તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો, આ દિન સુધી તમે મગનું નામ મરી નથી પડતા, પણ હવે જો તમે તમારું સ્ટેન્ડ ક્લિયર નહીં કરશો તો આવનાર દિવસોમાં અમે સમાજને એવા જાગૃત કરીશું કે તમારા ઘરોનો પણ ઘેરાવો કરવામાં આવશે। આ અમારા સમાજના રૂઢિ પરંપરાઓ સંસ્કૃતિનો સવાલ છે, આ આદિવાસી સમાજના અસ્તિત્વનો સવાલ છે, તમે કેમ ચૂપ બેઠા છો એ મોટો સવાલ અહીં ઉપસ્થિત થાય છે। હું એ નેતાઓને પણ કહેવા માંગુ છું, આવો બધા સાથે મળીને સમાજને બચાવવાનું કામ કરીએ, લોકસભાને ધ્યાને રાખીને મુસ્લિમ સમાજને આદિવાસી સમાજને ટાર્ગેટ કરનારી ભાજપ પાર્ટીને પણ કહેવા માંગીએ છે, આ દેશમાં અમારી 47 લોકસભાની બેઠકો રિઝર્વ છે, 62 બેઠકો પર અમે પ્રભુત્વ ધરાવીએ છીએ, આવનાર દિવસોમાં એ બેઠકો પર પણ તમને સફાયો કરી દઈશું અમે।
જેવી રીતે ગુજરાતમાં 27 બેઠકો છે, જેવી રીતે રાજસ્થાનમાં 25 બેઠકો અમારી અનામત છે, મધ્યપ્રદેશમાં 47 બેઠકો અનામત છે, મહારાષ્ટ્રમાં 24 બેઠકો અનામત છે, પૂરા દેશમાં 487 બેઠકો આદિવાસી માટે રિઝર્વ છે. જો ભાજપ સરકાર યુસીસી નહીં રદ કરે, આવનાર દિવસોમાં તમામ બેઠકો પર એમને સફાયો કરવાનો લોકોને જાગૃત કરી દઈશું અમે. તો મિત્રો, યુસીસી થી આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ અને બીજા અલ્પસંખ્યક તમામ સમાજો આમાં ખતમ થઈ જવાના છે, ત્યારે આ યુસીસી નો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આવનાર દિવસોમાં રસ્તા પર ઉતરવાનું આવશે, અમે રસ્તા પર પણ ઉતરીશું, વિધાનસભાનો ઘેરાવો કરવાનું થશે ત્યાં પણ અમે કરીશું, કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાનો થશે તે પણ અમે કરીશું. અમે આ યુસીસી નો સખત વિરોધ કરીએ છીએ અને આવનાર સમયમાં પૂરી તાકાતથી લડી લઈશું. જેટલા પણ આગેવાનો અહીં ઉપસ્થિત થયા છે, તમામ આગેવાનોને હું અભિનંદન આપું છું. આ યુસીસીના વિરોધની શરૂઆત થઈ ગયેલી છે, ગામડે ગામડે હવે મિટિંગો કરવાની છે. આવનાર 9 ઓગસ્ટે આપણું આદિવાસી યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ આવે છે. આપણે એ દિવસે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં મોટા પાયે વિશ્વ આદિવાસી દિવસની આપણે બધાએ ઉજવણી કરવાની છે. એ વિશ્વ આદિવાસી દિવસના ઓગસ્ટ મહિનામાં આપણે આપણી વેશભૂષા, આપણી રીતિરિવાજો, આપણી પરંપરાઓ, આપણા ઓજારો, આપણા વાજિત્રો સાથે લઈને આપણે બધા એકઠા થઈશું અને આ યુસીસીનો ખૂબ મોટા પાયે આપણે વિરોધ કરીશું. તો તમામ માતા બહેનો, તમામ યુવાનો, તમામ આગેવાનો, આપણા પર એક મહિનાનો સમય છે, ગામડે ગામડે જજો, બધાને કહેજો 9 ઓગસ્ટે આપણે યુસીસીનો ખૂબ મોટો વિરોધ કરવાનો છે, બધા એક દિવસનો સમય કાઢીને ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડે આવવાનું છે. ડેડિયાપાડા નક્કી છે, સાગબારા પણ નક્કી થશે, ત્યાં બધા ભેગા થવાનું છે. તે દિવસે પણ આપણા વાજિત્રો, ઓજારો, પહેરવેશ સાથે મોટા મોટી સંખ્યામાં આપણે આવેદનપત્ર આપીને આપણે વિરોધ કરવાનો છે. આજે આપણે મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર તો આપ્યું છે, પણ એમની સ્થિતિ પણ દયનીય છે. આજના દેશના બંધારણીય વડા મહોદય માન્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, એમની સ્થિતિ પણ આજે દયનીય છે. તમે જોઈ લો, દેશના રાષ્ટ્રપતિને સંસદ ભવનના ઉદ્ઘાટનમાં બોલાવવામાં નથી આવતા. કેમ? કેમ કે એ આદિવાસી છે, એને નીચ ગણવામાં આવે છે, એને મંદિરમાં પ્રવેશ નથી આપવામાં આવતો, જગન્નાથપુરીમાં ગર્ભગૃહમાં એને પ્રવેશ નથી આપવામાં આવ્યો. કેમ? એને નીચ ગણવામાં આવે છે. હમણાં થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં એક આદિવાસી મજૂર પર પ્રવેશ શુક્લા નામના એક બ્રાહ્મણે જાહેરમાં મૂત્ર વિસર્જન કર્યું અને એનો આનંદ માણ્યો. કેમ? કે એ આદિવાસી મજૂર હતો અને ત્યાંની શિવરાજ સરકારે એનો પશ્ચાતાપ કરવા માટે, ઢોંગ કરવા માટે એક બીજા વ્યક્તિને જે એને પગ ધોઈને એને પશ્ચાતાપ કરી લીધો. કેટલા હદે જઈ શકે છે આ લોકો! તો મિત્રો, આદિવાસી સમાજ, અમે એમને કહેવા માંગીએ છીએ, આજે પણ આદિવાસી સમાજ સામાજિક, ધાર્મિક અને આર્થિક રીતે ઘણો પછાત છે. એનું કારણ જ એ છે, આ લોકો અમને નીચ માને છે, આ લોકો અમારી સાથે પક્ષપાત કરે છે. એ લડત આપણી છે. એક બાજુ અર્બન વિસ્તારોમાં દિવસે ને દિવસે વિકાસ વધતો જાય છે, ઉદ્યોગપતિઓ વધતા જાય છે, અને આદિવાસીઓ આજે રોજગાર માટે સિટીઓ જવું, શહેરો તરફ જવું પડે છે. શાળાઓમાં માસ્તરો નથી, ઓરડાઓ નથી, સિંચાઈનું પાણી નર્મદા ડેમ અહીંયા હોવા છતાં આજે નથી મળતું, ઉકાઈ ડેમ હોવા છતાં નથી મળતું. કેટલાક નેતાઓ મને કહે છે તમે ભાજપમાં આવો. અમે ભાજપમાં આવીને શું કરીશું? તમારી ભાજપની સરકાર 27 વર્ષથી ગુજરાતમાં છે, 9 વર્ષથી કેન્દ્રમાં છે, અને તમે ભાજપ સરકારના નેતા છો, તો તમે આજ દિન સુધી અહીંયા પાણી નથી અપાવી શક્યા, તમે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્ર રદ નથી કરાવી શક્યા, તમે અહીં શાળાઓમાં શિક્ષકો નથી મૂકી શક્યા, તમે અહીંયા ઓરડા નથી બનાવી શક્યા, તમે આ હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી નથી કરી શક્યા, પૂરતા સાધનો નથી આપી શક્યા, અમારા લોકોને જીઆઈડીસીઓમાં રોજગારી નથી આપી શક્યા, તો શું અમારે ભાજપમાં આવીને ગુલામ બનવાનું છે? જે પાર્ટી યુસીસી લાવે છે એ પાર્ટીમાં જઈને અમારે શું કરવાનું છે? એટલે તમામ લોકોને સમજાવવાનું છે કે યુસીસી લાવવા વાળી પાર્ટી ભાજપ છે ને, એનો વિરોધ આપણે તમામ આદિવાસી વિસ્તારોમાં થવો જોઈએ. મિત્રો, 9 ઓગસ્ટે ખૂબ મોટા પ્રમાણમાં આપણે બધા ભેગા થઈશું. બધાને હું વિનંતી કરું છું, આપણે આપણી રૂઢિ પરંપરા મુજબ આપણા બાપદાદાઓના પહેરવેશમાં બધા આવવાનું છે.
अपना औजारों लईने आवानुं छे, अपना वाजित्रो लईने आवानुं छे अने खूब मोटा धामधूम थी उजवणी करीने ते दिवसे आपणे आवी ज रीते एक आवेदन पत्र आपीने यूसीसी नो खूब मोटा उपाड़े आपणे विरोध करवानो छे। आजे कामना दिवसो छे, चोमासुं छे, पछी पण आ यूसीसी नी गंभीरता जाणीने અહીંયા તમામ લોકો બિન રાજકીય રીતે પણ ઘણા આગેવાનો ઉભા છે, સરપંચો ઘણા ઉભા છે, તો હું તમામ લોકોને ખૂબ અભિનંદન આપું છું કે હવે આપણે બધા સાથે છે, જાગવું પડશે,